પાલનપુર તાલુકાના ચંદીસર ગામના રમેશચંદ્ર હીરાલાલ શાહ જેમની જન્મભૂમિ ચંદીસર અને કર્મભૂમિ મુંબઈ છે, જેઓ ગરીબ પરિવારોને અવિરત મદદ કરીને લોકોનો પ્રેમ મેળવી રહ્યા છે, જેઓ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલના ટ્રસ્ટી પણ છે. માત્ર ગરીબ પરિવારોને આરોગ્ય, શિક્ષણ, મેડિસિન, વિધવાઓને સહાય સહિતની સેવાકીય કાર્યો કરી રહ્યા છે. ઈચ્છાબિંદુ સેવા કેન્દ્ર અને પદ્માવતી ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ગામના ગરીબ પરિવારોને મદદ કરી રહ્યા છે. સંસ્થાઓનો હેતુ કોને કેવી રીતે બીજાને ઉપયોગમાં આવવું એ મંત્ર સાથે સંસ્થા કામ કરી રહી છે. ગામમાં છેલ્લા 2 વર્ષથી ગરીબ, અપંગ અને અનાથ એવા 25 લોકોને 2 ટાઈમ ટિફિન સેવા, ગામની 160 વિધવા બહેનોને દર વર્ષે 500 રૂપિયાની અનાજની કીટ, 600 રૂપિયાની ઘરગથ્થુ વસ્તુઓ, કોઈ પણ ગરીબ વ્યક્તિને બીમાર હોય તો તેનું પ્રિસ્ક્રિપ્શન લઈને આવે તેનું તે ફ્રી મેડિસિન આપવામાં આવે છે. હાલમાં જ આંખોનો કેમ્પ કરાયો હતો, જેમાં 500 લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં 40 જેટલા લોકોને મોતિયાનું ઓપરેશન પણ ફ્રીમાં કરવામાં આવશે. વર્ષે એકાદ 2 વાર આવતા રમેશચંદ્ર શાહ, કે જેઓને ગામના 15 વેન્ટિલેટર પૂરી કામગીરી સંભાળે છે, કોરોના કાળમાં પણ તેઓએ અનાજની કીટ પણ આપી ચૂક્યા છે. હાલમાં ગરીબ 50 મહિલાઓને સીવણ કામ માટેની સંસ્થા ફ્રીમાં શીખવાડી રહી છે. તેમના સેવાકીય કાર્યમાં તેમના પુત્ર કુમારભાઈ પણ ખડે પગે ઉભા રહે છે. આ જ પ્રકારે તેઓ મુંબઈમાં પણ સેવાકીય કાર્યો કરીને ગરીબ દિન દુખિયાની સેવાઓ કરી રહ્યા છે. ચંદીસર જન્મભૂમિમાં ઈચ્છાબિંદુ સેવા કેન્દ્ર અને પદ્માવતી ચેરિટેબલ ટ્રસ્ટના બેનર હેઠળ અમે દર વર્ષે 160 વિધવાઓને 500ની અનાજની કીટ અને 600નું ઘરગથ્થુ વસ્તુઓ આપવામાં આવે છે. ત્યારબાદ ટિફિન સર્વિસ છેલ્લા 2 વર્ષ પૂરા થશે, એમાં 25 ટિફિનથી અમે નિઃશુલ્ક ભોજન બંને ટાઈમ બપોરે અને સાંજે આપવામાં આવે છે. ત્યારબાદ અહીંયા કેટ્રેકની અમે શરૂઆત કરી છે, મોતિયાની આઈ ચેકઅપ. એમાં અમે ત્યાંથી ઉદયપુરથી સ્પેશિયલ ટીમ બોલાવવામાં આવી હતી. મેડિસિન ફ્રી આપવામાં આવે છે, પણ એ મેડિસિન અમારી પાસે સંસ્થાના નિયમ પ્રમાણે એક વ્યક્તિને વધુમાં વધુ 2500થી વધારે અમે આપતા નથી. બીજી વાર પ્રિસ્ક્રિપ્શન લઈ આવીએ તો બીજી વાર પણ આપવામાં આવે છે, પણ મેડિસિન ફ્રી છે. બાકીનું કોઈ હોસ્પિટલાઇઝેશનનું અમારી સંસ્થાના નિયમ પ્રમાણે અમે આપી શકતા નથી, પણ મેડિસિન ટોટલ ફ્રી. પણ એની વ્યવસ્થા થઈ શકે અમે માહિતી મેળવીને કંઈ પણ કરીને એને કંઈ પણ મદદગાર થવાની કોશિશ કરીએ છીએ અમે.